સ્ટ્રોબેરી માલપુઆના ઇન્ગ્રેડિયન્ટ્સ બધા તૈયાર છે, તો આપણે માલપુઆ બનાવવાની શરૂઆત કરીએ. હવે આપણે પહેલા મિક્સ કરીશું ઇન્ગ્રેડિયન્ટ્સ. મિક્સ કરીશું માલપુઆનું. 150 ગ્રામ માવો લેવાનો. માવાને શેકવાનો કે એવું ખરું? ના ના, સાદો માવો જ આપણો, એ જ લેવાનો છે. એટલે થોડો કોઈ આપણે છીણ્યો એ પ્રમાણે છીણી કાઢવાનો. અચ્છા, અને એટલો જ 150 ગ્રામ મેંદો. અચ્છા, 1 ચમચી મલાઈ. અચ્છા, 100 થી 150 ml જેટલું દૂધ જાય છે. માલપુઆ બનાવીએ ને તો સૌથી પહેલા આ ખીરું તૈયાર કરી કાઢવાનું, અને પછી આપણે ચાસણી કરવાની. ત્યાં સુધી ખીરું થોડું પલળે. અને કન્સિસ્ટન્સી શું હોવી જોઈએ? બસ આ લગભગ પોરિંગ થઈ ને એવી. હવે આમાં એવું છે કે તમને નાના ને જાડા ગમતા હોય તો આ બરાબર છે, અને એકદમ પતલા ગમતા હોય, રોલ કરવા હોય પતલા, હા, તો થોડુંક વધારે દૂધ આનાથી નાખવાનું. હવે ચાસણી બનાવવા માટે ખાંડ લઈશું, એ પણ 150 ગ્રામ લેવાની છે. એને ડૂબાડૂબ પાણી નાખવાનું છે. આ મીઠાઈ કે જેની અંદર આપણે વસ્તુને ડીપ કરવાની છે, એટલે ગુલાબજાંબુ છે, બુંદી છે, રસગુલ્લા છે, એ બધાની અંદર ચાસણીની ચેક નથી કરવાની. ઉકળે અને ચીકાશ પડતી થાય એટલે તૈયાર. એક તાર કે એવું તાર જોવાનો જ નથી, ખાલી ચીકાશ પડશે. એટલી જ કરે. બસ એને ચીકાશ એટલે ઉકળી અને ચીકાશ પકડાય ત્યાં સુધી રેવા દેવાની. સહેજ ઉકળે એટલે, હા. આ કેટલી વાર બોઈલ થવા દેવાની? આમ તો છે ને, આપણે આમ જ્યારે આમ કરીએ ને ત્યારે સે ચીકાશ આવવી જોઈએ, એટલી વખત પાણીનો ભાગ ઓછો થઈ જાય. બસ થઈ ગઈ છે ચીકાશ પડતી, થઈ ગઈ છે, એને ઉતારી લઈશું. હા, ઘી તૈયાર છે. હવે માલપુઆ ઉતારી લઈએ. આપણે એક સરખા ઉતારવા છે, એટલે આવો મોલ્ડ લઈએ છે, એને વચ્ચે મૂકી દઈએ છીએ. આમાં આપણે બીજા કોઈ શેપના, હાર્ડ શેપના કે એવું ઉતારવું હોય પણ થઈ શકે. બધા બધા શેપ જે પેલા બજારમાં મળે છે એવા મોલ્ડ લઈએ થઈ શકે. અંદર બેકિંગ પાવડર કે એવું કઈ નાખ્યું નથી તો આટલું ફૂલ્યું કેવી રીતે? હા, એ માવો અને મેંદુ એ બે ભેગા થાય એટલે, અને ઘીની અંદર આવે એટલે નેચરલી એ ફૂલી જાય. એકદમ સરસ પિંક, હા, ગુલાબી થયા છે, સુંદર લાગે. તૈયાર થઈ ગયું છે. ઉતારી લઈએ. હવે સ્ટ્રોબેરીનું ફિલિંગ તૈયાર કરીશું. ફિલિંગ માટે એક બાઉલ લઈએ. માવો છે, 2 ચમચી જેટલો માવો લઈશું. 4 ચમચી પનીર લઈશું, અને થોડીક 1 ચમચી જેટલી બુરું ખાંડ નાખીશું. અને પહેલા પ્રોપર બંને વસ્તુને મિક્સ કરી દઈશું. કટ કરેલી સ્ટ્રોબેરી છે એ બધી એની અંદર મિક્સ કરી દઈએ. અને પછી હવે ને આપણે અરેન્જ કરીશું આના ઉપર, માલપુઆ ઉપર. અને આ પ્રમાણે સ્ટ્રોબેરીનું ફિલિંગ કર્યું છે એવી જ રીતે કાળી દ્રાક્ષનું, પાઇનેપલનું, એપલનું,
બધા જ કરી શકીએ, કોઈ પણ ફ્રૂટના. ચાસણી તૈયાર કરી હતી એ હવે એને પીવડાવવાની છે, એટલે માલપુવા ઉપર જ નાખવાની છે. એના પર પિસ્તા નાખીશું. ડેકોરેશન પણ આમ ફાઇન લાગે છે, કલરફુલ લાગે છે, વાઇટ, રેડ, ગ્રીન. એક એક સ્ટ્રોબેરી ગોઠવી દઈશું એનું પીસ. સ્ટ્રોબેરી માલપુવા તૈયાર છે.